વડોદરા હોડી કાંડમાં પોલીસની એસઆઈટીએ અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના 6 આરોપીઓની શોધખોળ જારી છે. પણ ચોંકાવનારી વાત એ છે કે 14 નિર્દોષોના મોત બાદ પણ હજી સુધી કોર્પોરેશનના એક પણ અધિકારી સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. સવાલ ઉઠી રહ્યા છે કે શું હોડીકાંડમાં કોર્પોરેશનનો એક પણ અધિકારી જવાબદાર નથી? શું લેક ઝોનને બોટિંગની પરમિશન આપ્યા પછી કોર્પોરેશનના અધિકારીઓએ એનું સમયાંતરે ઇન્સ્પેક્શન ના કરવું જોઈએ? શું લેક ઝોનના બોટિંગમાં યાત્રીઓની સુરક્ષા જાળવવામાં આવે છે કે કેમ તેની તકેદારી રાખવાની કોર્પોરેશનના અધિકારીઓની ફરજ નથી? હા, મારી માંગ છે કે બંને સામે પગલાં લેવામાં આવે. ત્યારે મારો છોકરો મેં એમના ભરોસે મોકલ્યો હતો. એ કહેતા હતા ને મારા 12 છોકરા ગયા છે એવું, તો તમે શું જાણકારી કરી મને જાણ કે મારા છોકરાને હું નાવડીમાં બેસાડવા લઈ જઉં છું? મેં ગોત્રીને કીધું હતું ને ગોત્રી લઈ જઉં છું, તો મેં ગોત્રી માટે મોકલ્યા હતા મારા છોકરાને. મને ખબર નહીં કે મારી છોકરી હરણી ગઈ છે કે બોટિંગમાં બેસાડી કે એને બોટિંગ કરી, મને કશું ખબર નહીં. મેં એમના ભરોસે મારી છોકરી મોકલી હતી. એને પપ્પાને મેં સવારે કીધું કે તમે કોઈના પાય નહીં મેડમ પાય મોકલીને આવજો, મેડમને કહો કે મારા છોકરીને હાચવીને પાછી લાવજે. મારે જેટલી મેડમ જવાબદાર છે એટલો તલાવનો કોર્પોરેશનવાળા પણ જવાબદાર છે મારા માટે, ક્યારે એટલો સ્કૂલવાળા જવાબદાર છે અને એ પણ જવાબદાર છે. સ્કૂલવાળા લઈ નહીં જતા તો એ લોકો બેસાડતા નહીં, અને એ લોકોને બેસાડ્યો તો એમને કશું જિમ્મેદારી લીધી? નાનો બાળકોને બેસાડે છે, જિમ્મેદારી લીધી તમને? બધા મળીને ગયા ને એ 10 દિવસ થયા છે, કોઈ ઘરમાં પૂછવા બી આવતું કે શું થયું કશું નહીં. મારો જતું રહ્યું છે, આપણે એટલી વિનંતી છે બધાને ફટકારો એક એક કોર્ટમાં લઈ આવો, એટલી વિનંતી છે. એમને બી થવી જોઈએ એના ઉપર પડવી. બધું ઇસ્યુ થયું તારે આ લોકો ઘરે ઘરે મળવા આવેલા, એના પછી 10 દિવસ થયા કોઈ મળવા બી ના આવ્યો. કોર્પોરેટ કોર્પોરેટવાળાને આ કોર્પોરેશનને આ બધું મળવા આવ્યા છે, કોઈ પૂછવા વગર શું થયું કશું નહીં. એમના બી કાયદા લેવું જોઈએ ઇસ્કુલવાળા પર. દર્શક મિત્રો, હોડીકાંડમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ પાછળ તમામ લોકો જવાબદાર છે, જેમણે લેક ઝોનને પરમિશન આપ્યા પછી એમની તરફ નજર સુધા નથી કરી. શું કોર્પોરેશનની જવાબદારી બોટિંગની પરમિશન આપવા પૂરતી જ મર્યાદિત છે? શું કોર્પોરેશનના અધિકારીઓએ લેક ઝોનના સંચાલકોને પ્રજાના જીવના જોખમે રૂપિયા કમાવવાની પરવાનગી આપી હતી? શું લેક ઝોન પર મોનિટરિંગ રાખવાની જવાબદારી અધિકારીઓની નથી? આ બધા સવાલોના જવાબો હજી મળ્યા નથી. અલબત્ત હજી સુધી આ મામલામાં એક પણ અધિકારીને સસ્પેન્ડ સુધા કરવામાં નથી આવ્યા. મેરી એ માંગે કે ભાઈ મેં બચ્ચે કો સ્કૂલ કે ભરોસે પે છોડેલા હતા, સ્કૂલ તો અભી ચાલુ ભી હો ગઈ ઓર ઉન લોકો કોઈ ફરક હી પડા નહીં હૈ કે ભાઈ ક્યા હુઆ ક્યા નહીં બચ્ચે લોકે સાથ, જિસકા બચ્ચા ગયા હમકો હી ફરક પડા હૈ ભાઈ, યે સ્કૂલ કે બારે મેં કોઈ જલ્દી સે જલ્દી કાર્યવાહી કરો તો હમ લોકો ઇન્સાફ મિલે. ઓર મેં યે બોલના ચાહતા હું કે અભી જીતને ભી બચ્ચે હૈ ગુજર ગયેલે તો ઈ લોકો કે પાસ સ્કૂલ વાળે ગઈ ભી નહીં હૈ, સિર્ફ 2-3 જન કે પાસ ગયે, હમારે પાસ ભી આયે થે સિર્ફ હાથ જોડ કે એસા ચલે ગયે ભાઈ, ઓર કુછ કોઈ બોલા વોલા બાતચીત નહીં કરા કે ભાઈ એસા ના વૈસા કુછ બોલા નહીં અભી તક હમારે કો. યે તો દેખો યે બોટ વાલે કો તુમકો પકડ કે કોઈ મતલબ નહીં હૈ ભાઈ, યે ભી હૈ ઉનકા, લેકિન જો બડે બડે ઉકો કિયે કાર જિનકે હાથ મેં કોન્ટેક્ટ થા ઇનકો પકડના ચાહીએ જલ્દી સે જલ્દી. હા, કાર્યવાહી ફૂલ કરની ચાહીએ, ઉસકે લીએ હમકો ઇન્સાફ જબીચ મિલેગા ના હમ લોકો કે બચ્ચી અમારી ગઈ હે ભાઈ, અબ જલ્દી સે જલ્દી કાર્યવાહી કરો જલ્દી. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો રીટ દાખલ કરી હતી અને રાજ્ય સરકાર પાસેનો જવાબ માંગ્યો હતો. સુઓ મોટો રીટની સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં રજૂ કરેલા જવાબ અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારના રિપોર્ટને વાહિયાત ગણાવ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માઈની ખંડપીઠે વડોદરા કોર્પોરેશનને સવાલ કર્યા હતા કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર હોય, પણ વડોદરા કોર્પોરેશન અને સરકારના સત્તાધીશોની જવાબદારી નથી? તપાસના નામે મીંડું જ વળવાનું છે. એનું કારણ છે કે આવી દુર્ઘટના 1993માં સુરસાગરમાં થયેલી, જન્માષ્ટમીનો દિવસ હતો અને 20 બોટમાં 38 માણસોને બેસાડેલા, જ્યારે આમાં કોપી પેસ્ટ કેવું થયું કે 14 બોટમાં 27 લોકોને બેસાડેલા, એટલે 38 માણસમાંથી 22 લોકો ગુજરી ગયેલા, બોટમાં પડી ગયેલા સુરસાગરમાં. હવે આ બોધપાઠ જે કોર્પોરેશન લેવું જોઈએ કે આપણે સેફ્ટી મેજર બરાબર રાખવા જોઈએ. સુપરવિઝન કોર્પોરેશનનું હતું, હાઈકોર્ટે બી ગઈકાલે પૂછ્યું સુપરવિઝન કોનું હતું, એફિડેવિટ ફાઇલ કરો કમિશનરને કીધું, એ તો એ જ આવવાનું છે સુપરવિઝન પોતાની પાસે રાખે. જો સુપરવિઝન તમારી પાસે હતું તો ડ્રાઈવર જે છે બોટનો એ જાણવા મળ્યો સેવું ચડવાનો હતો એ કેવી રીતે ચાલે, અને જે હેલ્પરો હોય તરવૈયા જોઈએ એ પણ નહોતા
આવા બધા સેફ્ટી મેઝરમેન્ટ જે મુખ્ય છે તળાવમાં એ બે બધા નહોતા. અને આના માટે જ્યારે બોટ ચાલુ કરવાની હતી સુરસાગરમાં અને હરણી બોટ હરણી તળાવમાં, ત્યારે મેં 2021 અને 2022માં મ્યુનિસિપલ કમિશનરને લેટર લખેલો કે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપેલો છે તમારા તમારા જ કેસમાં, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્સિસ પુરુષોત્તમ મુરજાણી, એ કેસમાં જે આદેશ આપેલા છે એનું પાલન થયું છે કે નહીં, પણ બેઉ લેટરનો કોઈ જવાબ આવ્યો નહીં અને આ દુર્ઘટના બની ગઈ. હવે આ દુર્ઘટના બહુ દુઃખદ દુર્ઘટના છે, જે અગાઉ આની પોતાની જ લેખમાં આવું દુર્ઘટના બની છે એના પરથી પાઠ શીખ્યા નથી, અને અધિકારીઓ જે જેની જવાબદારી હતી એ ઘેર જઈને સૂઈ જાય એ કેવી રીતે ચાલે? નાના નાના બાર બાળકો અને બે શિક્ષકો નિર્દોષ લોકોને માર્યા છે લોકોએ. એટલે હર સંઘવી સાહેબ આવ્યા હતા, એમણે કીધું માનવ હત્યાનો ગુનો દાખલ કરશું, એ થયું કે નહીં મારો વિષય નથી, પણ થવો જ જોઈએ. અને આના કોન્ટ્રાક્ટરો અને નાના માણસો પર નહીં, કોર્પોરેશનના અધિકારીઓ પર થવો જોઈએ, જેમની જવાબદારી હતી આ બોટને સંભાળવાની, લેકને સંભાળવાની, એમના પર થવો જોઈએ, એમની ધરપકડો થવી જોઈએ, તો ખબર પડશે કે આ લાલિયાવાડી કેવી રીતે ચાલે છે. મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનરને પક્ષકાર બનાવવા એવી એક સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થયેલી છે રાજકોટના એડવોકેટની. એમાં જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ અમે લોકો એક અરજી તૈયાર કરી રહ્યા છે, કદાચ 2-4 દિવસમાં અમે લોકો અરજી તૈયાર થઈ જાય, સોગંદનામો થઈ જાય, અમે દાખલ થઈશું. કારણ કે બહુ સાચી વાત છે, જે અધિકારીઓ છે જેના ગુનેગારો છે એ છટકી જાય છે અને બાકીના લોકો લહેર કરે છે અને નાના નાના માણસોને પકડવામાં આવે છે. આ તો ક્યારે ચાલશે, કેવી રીતે ચાલશે? હાઈકોર્ટમાં જ્યારે સુમ ઓર્ડર દાખલ કરવામાં આવી તેમાં મારો ઇન્ટરવ્યૂ અને મારો લેટર એ રજૂ કરવામાં આવેલો હતો કે આ જાગૃત નાગરિકે આગાહ કરવામાં આવેલા, છતાં પણ આ લોકોએ ધ્યાન નહીં આપ્યું, એટલે કોર્પોરેશને નામદાર હાઈકોર્ટે સુઓ મોટો નોટિસ કાઢીને સરકારી વકીલને કીધું કે તમે 19 તારીખ સુધી જવાબ રજૂ કરો. જવાબ રજૂ થયો નહીં એટલે સોગંદનામા રજૂ કરવાનો ગઈકાલે હુકમ થયો. અને હુકમમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે અધિકારીઓ શું કરતા હતા, ઊંઘતા હતા, એવું સ્પષ્ટ લખ્યું છે. આજના પેપરમાં તમે વાંચો બહુ સ્પષ્ટપણે લખ્યું છે. એટલે એવા અધિકારીઓ પર હાઈકોર્ટ પણ જરા હાવી થાય એવું મારી ઈચ્છા છે, અને જરૂર પડશે તો હું હાઈકોર્ટમાં પણ, ગુજરાત હાઈકોર્ટમાં પણ પક્ષકાર બનવાની અરજી આપીશ. દર્શક મિત્રો, કલ્પના કરો કે હોડી કાંડમાં મૃત્યુ પામેલા માસૂમોના વાલીઓનું શું થતું હશે. કલ્પના કરો કે જેણે પોતાના વાલ સોયા સંતાનને ગુમાવ્યા હશે એ માતાનું શું થતું હશે. આટલી મોટી દુર્ઘટના સર્જાય પછી એક પણ સરકારી અધિકારી સામે કાર્યવાહી ન થાય તે જાણીને હતભાગ્યોના પરિવારજનોનું શું થતું હશે. હોડીકાંડની ભીતરમાં હજી કેટલાય સવાલોના ઉત્તર મેળવવાના બાકી છે. હકીકત એ છે કે વડોદરામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી. હોડીકાંડને સાધારણ દુર્ઘટના સમજવાને બદલે જો એને ડિઝાસ્ટરની રીતે જોવામાં આવે તો એમાં માત્ર કોર્પોરેશન જ નહીં પણ જિલ્લા કલેક્ટરના અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ મામલામાં સાચો ન્યાય તો સરકાર જ અપાવી શકે છે. જો સરકાર કટિબદ્ધ હોય તો કોર્પોરેશનના કમિશનર અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. મારું એ જ કહેવાનું છે કે 12 દિવસ અગાઉ થઈ ગયા છે, આજે 12 દિવસ થઈ ગયા છે, તો અત્યાર સુધી પાલિકાનો ઉપર જ ખાલી જિમ્મેદારી કીધી છે, ત્યારે જિમ્મેદારી અત્યારે સ્કૂલ ઉપર બી આવે છે. સ્કૂલના અધિકારો, પ્રિન્સિપાલો, સ્કૂલના જે બી છે એ લોકોના ઉપર કંઈ બી કાર્યવાહી કરવામાં આવતી નથી, ઓર કંઈ બી પૂછપરછ કરવામાં આવતી નથી. તો કહું છું કે મેઇન સૌથી વધારે પહેલાં સ્કૂલનો વાંક આવે, એના પછી પાલિકાનું આવે. પાલિકાની તો ગલતી છે જ, અહીં દેખાય જ છે, પણ પહેલાં બેદરકારી સ્કૂલની આવે તો સ્કૂલની તરફ પહેલાં એક્શન લેવાય. તો અત્યાર સુધી સ્કૂલનો કંઈ ઉલ્લેખ થતો જ નહીં આમાં પહેલાં સ્કૂલની જિમ્મેદારી હતી. તો સ્કૂલના જે બી આગેવાન છે, જે બી તેના એ છે, એ લોકોને પહેલાં પૂછપરછ કરો, એમને પહેલાં હિરાસતમાં લો. અત્યારે બી સ્કૂલ તરફથી એમ અત્યારે એમ અમને આ બાહેદારી આપવામાં આવે છે કે અમે પેરેન્ટ્સના જોડે છે. તો તમે ત્યાં જઈને તમે પોતે ઇન્ફેક્શન કર્યું જ નહીં કે પેલું સેફ છે કે નહીં, ડીઈ ઓફિસથી તમે પરમિશન નથી લીધી, બધા તમારા ખિલાફ સબૂત અહીં દેખાય જ છે અમને ચોખ્ખું, તો એ સ્કૂલ છટકબાજ કેમ થાય છે? એમાં સ્કૂલ પહેલી જિમ્મેદાર છે, પછી નગરપાલિકા જિમ્મેદાર આવે છે, ને જે બી અધિકારી છે એ પછી આવે છે, પહેલાં સ્કૂલનો ઉલ્લેખ થાય. અત્યારે સ્કૂલને જે છટકબાજી દેખાય છે એમાં કોનો હાથ છે? સ્કૂલના જે સંચાલકો છે એમના ઉપર કોનો હાથ છે એની જાણ થવી જોઈએ. એમાં સ્કૂલનું તો એમ લાગે છે કે સ્કૂલના અંદર જે બી સંચાલકો છે એમના ઉપર કોઈ મોટો હાથ છે, એટલે સ્કૂલને અત્યાર સુધી છટકબાજી થાય છે. ને પોલીસ પ્રશાસન છે તો એ બી એક્શન અત્યારે લેતું જ નથી. પહેલાં તો સ્કૂલના પ્રિન્સિપાલ, સ્કૂલના આગેવાનો જે બી છે પહેલાં એમના ઉપર થાય ને, પછી નગરપાલિકા આવે.
તો સ્કૂલનો તો કંઈ ઉલ્લેખ થતું જ નહીં, કોઈ કહેતું જ નહીં. 12 દિવસ અગાઉ થઈ ગયા, અત્યાર સુધી એ તો જેવું કે થઈ ગયું. જે પહેલાં 1-2 દિવસ હોબાળો થયો એ થયો, પછી અત્યારે તો કોઈ સ્કૂલનો ઉલ્લેખ જ નથી થતું. ને જેવું કે બધું આ તમને દેખાય જ છે કે બધું મામલો દબી ગયો એવું લાગે છે. સ્કૂલનો ઉલ્લેખ કરો, અમે પેરેન્ટ્સ છે, અમારા ઉપર બીતી છે, અમે બાળકો ગુમાવ્યા છે, અમારા ઉપર હું બીતે છે, અમે જ જાણીએ છીએ અમારું દુઃખ. આવા હિન્દુસ્તાનની અંદર કોઈને બી બાળક આવું કોઈનું ના જાય, એના લીધે સ્કૂલ પ્રશાસન ઉપર બી પગલાં લેવામાં આવે અને નગરપાલિકા ઉપર બી પગલાં લેવામાં આવે એવી અમારે સરકારથી નમ્ર વિનંતી છે, અમારી આટલી જ માંગ છે. આમાં એમ છે કે જે એમને જે તાત્કાલિક ધોરણે જે FIR દાખલ કરવામાં આવ્યું છે એ FIR ખોટી છે. પાલિકાનું શું નુકસાન થયું છે તે એમણે FIR દાખલ કરી છે. જે પીડિત પરિવારો છે એના તરફથી FIR થવી જોઈએ, તો તાત્કાલિક ધોરણે ખોટી FIR દાખલ કરવામાં આવી છે. બીજી પાલિકા માટે મેં એક એમ કહેવા માગું છું કે આજે 1993માં જે સુસાગરમાં કિસ્સો બન્યો હતો એમાં 20-21 જણા મૃત્યુ પામેલા હતા. તો તે ટાઈમે બી કોન્ટ્રાક્ટર આપણે જે કોટિયા પ્રોજેક્ટ છે એના નામથી હતો, ને ત્યારબાદ એને બ્લેકલિસ્ટ ના કરવામાં આવે પાલિકા તરફથી, અને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે પણ એમને પાછો એક કોન્ટ્રાક્ટ પર સાઇન કરવામાં આવ્યો અને NOC લેટર કોને આપ્યું. એટલે આ બધી વસ્તુમાં મહાનગરપાલિકાનો મોટો મોટો હાથ છે, ને આ કારણે એમના સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અને તેમજ DO કચેરીમાંથી સ્કૂલને લેટર લેવાનો હોય છે, જે રીતે આજના પ્રવાસ ગોઠવવાનો હોય છે, એ લેટર એમને લીધો નથી. એટલે સ્કૂલ બી ગુનેગાર છે, સ્કૂલ તરફ બી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારી આજે 12 દિવસ થયા છે, 13 દિવસ થયા છે મારા છોકરાને. આજે અમારા ત્યાં એક દુઃખદ માહોલ બન્યો છે, અને આ રીતનું સ્કૂલની જવાબદારી એટલી હતી કે છોકરાઓને સહી સલામત ઘરે પાછા લાવે. અમે તો અમારા છોકરાઓને સ્કૂલે મોકલ્યા હતા, અને સ્કૂલમાં એમ કહેવામાં આવે છે કે ગેટની જ્યારે મૂકવા જઈએ ત્યારે ગેટ પર જઈએ ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે ગેટ પરથી તમે જતા રહો, હવે છોકરાની જવાબદારી તમામ મારી રહેશે. તો અત્યારે આ તમે જવાબદારીથી પાછા કામ ખસો છો. DO કચેરી તરફથી એના પર એક્શન કમ લેવામાં નથી આવી. આ બધા જે પ્રશ્નો છે અમારા 12 વાલીઓ તરફથી. હા, એમના આ એક દુર્ઘટના નથી, આ એક મર્ડર છે. કારણ કે અત્યારે તમને ખબર છે કે આ બ્લેકલિસ્ટ કંપની છે, તો બી તમે એના પર ટ્રસ્ટ રાખીને તમે એને પરમિશન આપો છો. NOC લેટર કોને આપ્યો એની બધાની જ તપાસ થવી જોઈએ, અને જે બી ગુનેગાર હોય એને તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરવો જોઈએ. એના પાછળ ઇન્ક્વાયરી કમિશન બેસાડવી જોઈએ કે એ પૈસાના કૌભાંડને કારણે એને પ્રોજેક્ટ આપ્યો છે. આ બધા જ પોપડા ખુલવા જોઈએ. અને આમાં એમ છે કે હવે જે બોટ ચાલક છે એ અને કોન્ટ્રાક્ટરો પકડાયા છે, પણ આ બધામાં છે ને નાની નાની માછલીઓ જ પકડાઈ છે, મોટા મોટા માથા હજુ બહાર ફરી રહ્યા છે. એટલે આમાં કેવું છે, પાલિકા મારા સરકારને એટલી વિનંતી છે કે આનામાં જલ્દીમાં જલ્દી પગલાં ભરે અને ન્યાય અપાવે અમારે. શું નામ તમારું? મારું નામ કલ્પિત નિઝામા, મારો પેરેન્ટ્સ છોકરાનું નામ છે વિશ્વ નિઝામા.